નમસ્કાર દોસ્તો, એક કબર હતી અને કબરની અંદર લાશ હતી. શંકા જતા આ લાશ ખોદકામ કરાયું અને પોલીસ પણ ત્યારે ચૂકી ગઈ જયારે કબરની અંદર એક નહીં પરંતુ બે બે લાશ હતી. અસુદ્દીન ઓવેસીની પાર્ટીના એક નેતા છે જેનું નામ ખીલ્યું છે અને અન્ય 4-5 નામો ખીલ્યા છે. આ ઘટના હત્યાની હતી, એક નહીં બે હત્યા થઈ છે. શું છે પૂરો મામલો, ક્યાંનો છે, કોણ છે વ્યક્તિ જેની હત્યા થઈ છે, કોણ છે હત્યારા અને શું કારણે હત્યા થઈ છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. ઘટના આપણા ગુજરાતની છે અને ગુજરાતના સુરતની છે. જી હા દોસ્તો, સુરતનું ઉમરપાડા તાલુકો છે અને આ ઉમરપાડા તાલુકાનું ઉચવાણ કરીને ગામ છે. આ ગામની અંદર એક કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનનો જે રખેવાળ છે એ સવારે જ્યારે ઉઠીને આવે છે ત્યારે તેને માલુમ પડે છે કે રાત્રિના આ કબ્રસ્તાનની અંદર કંઈક નવાજૂની થઈ છે. વહેલી સવારે જ્યારે કબ્રસ્તાને પહોંચે છે ત્યારે ત્યાં બ્લડના નિશાન હોય છે, ઘસડેલો હોય છે કોઈ વ્યક્તિને એવા પણ નિશાન આ કબ્રસ્તાનનો રખેવાળ હોય છે તેને જોવા મળે છે. થોડે આગળ જાય છે તો ત્યાં કોઈને દફન કર્યું હોય તેવું લાગે છે, જેના કારણે આ ઉચવાણ કરીને જે ગામ છે ગામના લોકોને તે જાણકારી આપે છે. ગામ લોકો અહીંયા પર પહોંચે છે અને પોલીસને આ સમગ્ર મામલે જાણકારી આપે છે. પોલીસ અહીંયાથી તપાસ શરૂ કરે છે. પોલીસ ત્યારે ચોંકી જાય છે જ્યારે આ જે જગ્યા હોય છે જ્યાં પતરા નાખેલા હોય છે તેની નીચે કબર હોય છે એનું ખોદકામ કરાવે છે. ખોદકામ કરાવતા પોલીસને લાગે છે કે અહીંયા કોઈને દફન કર્યું છે, પરંતુ એ જ્યારે ખોદકામ શરૂ કરવામાં આવે છે ત્યારે લાશ અને તેની નીચે પણ એક લાશ દફન હતી. પોલીસ આ બંને લાશોને બહાર કાઢે છે અને તેને પીએમમાં ખસેડે છે, પરંતુ એક વ્યક્તિના ખીચાની અંદરથી એક કાગળ મળી આવે છે અને આ કાગળ છે તેની અંદર તેના પરિવારના મોબાઈલ નંબર હોય છે. પોલીસ એ મોબાઈલ નંબરના આધારે તેના પરિવારનો કોન્ટેક્ટ કરે છે અને ત્યારબાદ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થાય છે. પોલીસ કોલ ડિટેલ કાઢે છે, એ સિવાય આ લોકો કોના કોના સંપર્કમાં હતા તેની જાણકારી મેળવે છે. તો આખો મામલો છે તે AIMIMના નેતા છે સુરતના, તેના સુધી પહોંચે છે. તેની લાસ્ટ જે ફોન કોલ્સ હોય છે આ નેતાના, તેમાં લાંબી લાંબી વાતો થયેલી હોય છે. એ ફોન કોલ્સના આધારે આ જે નેતા છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવે છે. ખુરશીદ સૈયદ કરીને આ નેતા છે જેની પૂછપરછ કરવામાં આવે છે. આ બે વ્યક્તિ જે છે તે કબરની અંદર દફન હતા તેને જેને બહાર પોલીસે કાઢ્યા હતા તેમાં એકનું નામ હતું અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ. અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ જેની એક બિલાલની લાશ મળી આવે છે. અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામનો વ્યક્તિ છે, આ બે વ્યક્તિની લાશ મળી આવે છે. પૂછપરછ કરવામાં આવે છે તો ખૂબ મોટા ખુલાસા થાય છે. આ જે નેતા છે AIMIMના ખુરશીદ સૈયદ, તેની સાથે આ બિલાલ નામનો વ્યક્તિ છે, બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ, તેને એક વર્ષ પહેલાં કંઈ ડખ્ખો થયો હોય, કંઈ બબાલ થયો, જેના કારણે તેને કાસળ કાઢી નાખવાનું, તેને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડવામાં આવે છે. આ AIMIMના નેતા ખુરશીદ સૈયદ છે તે આની સોપારી પોતાના જ જમાઈને આપે છે. જી હા દોસ્તો, આખી સોપારી છે તે આને મારવા માટે 16 લાખ રૂપિયાની આપવામાં આવે છે. અને ત્યાર તેનો જમાઈ છે તે 16 લાખની સોપારી લીધા બાદ અજમલ નામનો વ્યક્તિ છે તેની સાથે તે કોન્ટેક કરે છે. કોન્ટેક કર્યા બાદ અફઝલ સરને સોપારી આપવામાં આવે છે. અફઝલે સોપારી આપ્યા બાદ જે અફઝલ છે આરોપી તે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખનો કોન્ટેક કરે છે, તેની સાથે મિત્રતા કરે છે. તેની સાથે મિત્રતા કર્યા બાદ તે બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ છે એ અને આ જે મૃતક છે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ એ બંનેને બોલાવે છે. એ બંનેને બોલાવ્યા બાદ તેને એક વેરાન જગ્યા ઉપર, ખંડર જગ્યા ઉપર લઈ જવામાં આવે છે, જ્યાં પ્રથમ બિલાલની તીક્ષ્ણ હથિયારો વડે ગળાના ભાગે તેના ઉપર હુમલો કરવામાં આવે છે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ત્યારબાદ આરોપીઓને લાગતું હતું કે આ તેનો મિત્ર છે જે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ એ ક્યાંક બોલી ન દે, બધાના નામ અને હત્યાનો આખો ખેલ છે તે ખુલી ન જાય, તેના કારણે તેની પણ ત્યાં જ હત્યા કરી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને ઢસડીને કબ્રસ્તાનની અંદર લઈ જવામાં આવે છે અને કબ્રસ્તાનની અંદર તેને દફન કરવામાં આવે છે. જોકે આખો ભાંડો છે
ટિકિટો છે, એસપીએ તમામ ખુલાસા છે તે કર્યા છે. આ જે આરોપી છે, જે નેતા છે, તેની પૂછપરછ કરી છે. નેતા તેમાં ભાંગી ગયા છે અને નેતાએ પોપટની જેમ આ તમામ ખુલાસા છે તે કર્યા છે. જોકે જે આરોપી મુખ્ય આરોપીઓ છે જેણે હત્યાને અંજામ આપ્યો છે તે લોકો ફરાર થઈ ચૂક્યા છે. તો આ સુરતની ઘટના છે, ગ્રામ્ય વિસ્તારની, અને આ લોકોએ આ નેતા સાથે એક વર્ષ પહેલાં જે બોલાચાલી થઈ હતી, જે માથાકૂટ થઈ હતી, તેનું ઝેર છે તે નેતાએ રાખ્યું હતું. 16 લાખ રૂપિયામાંથી 12 લાખ રૂપિયા આ નેતાએ ચૂકવી દીધા હતા. બાકીના પૈસા છે તે હત્યા કરાયા બાદ આ બંનેની વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. વિડીયો કોલ કર્યા બાદ આ નેતાને એ હત્યાના દ્રશ્યો છે જે બતાવવામાં આવ્યા હતા, અને આ નેતા છે એ હત્યા થયા બાદ બાકીના 3.5-4 લાખ રૂપિયા છે તે આપવા માટે આ જે તાલુકો છે ઉમરપાડા ત્યાં પહોંચ્યા હતા. પોલીસે એ લોકેશને કાઢી લીધા છે અને પોલીસે હવે આ નેતાને ઝડપી પાડ્યો છે. જોકે અન્ય આરોપી ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે. કંઈક આવી ઘટના સુરતની અંદર બની છે દોસ્તો, સ્ટોરી છે, ક્રાઇમની ઘટના થઈ છે. એ કોઈને બદનામ કરવા કે નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ આપને આ સ્ટોરીથી અવગત કરાવવા માટે અમે આ વિડીયો તૈયાર કર્યો છે. આપને વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરજો, અને આવા જ વિડીયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.